નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત તેમાં સ્વધ્ય પોથી ભાગ બે આ ભાગ બે ની અંદર પ્રકરણ સાતનો સમાવેશ થાય છે જેનું નામ છે સમય વહી જાય છે તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવે છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સમય વહી જાય છે તેનું સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન જોઈએ સૌ છે પહેલો પ્રશ્ન નીચે આપેલી ક્રિયાઓ માટે કેટલો સમય લાગશે તેના આધારે તેનું મિનિટ કલાક દિવસ અને મહિનામાં વર્ગીકરણ કરવાનું છે હવે અહીંયા આપેલું છે ફૂલ ઉગવામાં તો ફૂલ ઉગવામાં કેટલું તો દિવસ લાગે ઘણા બધા દિવસ લાગે તો અહીંયા દિવસમાં લખવાનું છે તે જ રીતે મિનિટની અંદર તો શાળાએ આવવામાં ખાવાનું ખાવામાં દાંત સાફ કરવામાં આમાં મિનિટની અંદર થઈ જાય એટલે કે મિનિટમાં તેની ગણતરી થાય કલાક તો ઘી બનાવવામાં કપડાં સીવવામાં મામાના ઘરે જવામાં દિવસ તો ફૂલ ઉગવામાં ફળ પાકવામાં સ્વેટર ગૂંથવામાં ઘણા બધા દિવસો થાય મહિના તો ઝાડ ઉગવામાં ઋતુ બદલવામાં બાજરી ઉગવામાં મહિના થાય એટલે કે એક બે મહિનાની અંદર ગણતરી કરી શકીએ આપણે હવે આપેલ જન્મ તારીખના પ્રમાણપત્રના આધારે જવાબ લખવાનો છે અહીંયા પ્રમાણપત્ર હું તમને સમજાવી દઉં પાછળ એના પ્રશ્નોનો જવાબ આવશે કોનું આ પ્રમાણપત્ર છે તો પટેલ તુષાર બળવંતભાઈનું છે કઈ શાળામાં ભણેલો છે તો ભાવડા પ્રાથમિક શાળા દ્રશકોમાં ભણેલો છે જનરલ અહીંયા એની જાતિ તો હિન્દુ કડવા પાટીદાર જન્મ તારીખ તો ઈસવીસન પ્રમાણે પંદર દસ બે હજાર ચાર છે અહીંયા શબ્દોમાં લખેલું છે એનો જીઆર નંબર એટલે કે સામાન્ય વયપત્રક નંબર આપણે કહીએ જનરલ રજિસ્ટર નંબર તે પાંત્રીસોને સોળ છે સ્થળ તો ભાવડા કઈ તારીખે જન્મ તારીખનો દાખલો આપ્યો બાવીસ બે બે હજાર અઢાર અહીંયા આચાર્ય શૈક્ષિકો કરીને આપશે પછી જન્મ તારીખનો દાખલો વેલિડ ગણાય હવે પંદર દસ બે હજાર ચોવીસ બતાવે છે કે તુષારનો જન્મ પંદરમી એટલે કે આ પંદરમી ઓક્ટોમ્બરે થયેલો હોય પંદર દસ બે હજાર સત્તરના રોજ તુષારની ઉંમર સત્તરમાંથી ચાર બાદ કરો તો તેર આવે તો તેર વર્ષ થઈ હોય બે હજાર ચુમ્માલીસના વર્ષમાં તુષાર કેટલા વર્ષનો થશે તો ચાલીસ વર્ષનો કઈ તારીખે તુષાર દસ વર્ષનો થશે તો પંદર દસે બે હજાર ચોવીસે દસ વર્ષનો બે હજાર ચૌદ એ દસ વર્ષનો નો થશે કારણ કે બે ગયા પણ માંથી પંદર તારીખે લખી શકાય દસ વર્ષ પૂર્ણ થઈ જશે એના પ્રમાણપત્ર કઈ તારીખે આપવામાં આવ્યું બાવીસ બે બે હજાર અઢાર જીઆ નંબર પાંત્રીસ સોળ અત્યારે તુસાનની ઉંમર બે બાવીસ મુજબ અહીંયા બે બાવીસ મુજબ લખેલી છે અઢાર વર્ષ થશે આ પ્રમાણપત્ર કઈ શાળાએ આપ્યું છે ભાવડા પ્રાથમિક શાળાએ આપેલું છે બે હજાર વીસનું નું કેલેન્ડર જોઈને નીચેના પ્રશ્નના જવાબ આપો અહીંયા કેલેન્ડર હું તમને સમજાવી દઉં કારણ કે પ્રશ્નોના જવાબ છે એ પાછલા પેજે છે તો અહીંયા જોઈએ તો અહીંયા ર એટલે રવિવાર પછી આ સોમવાર મંગળવાર બુધવાર એટલે કે જાન્યુઆરી મહિનામાં પહેલી તારીખ બુધવાર આવે છે પ્રશ્ન એમ કે આ સ છે એટલે કે શનિવાર છે તો આ જાન્યુઆરી મહિનાની અંદર બે હજાર વીસમાં જાન્યુઆરી મહિનામાં કેટલા શનિવાર આવે છે તો શનિવારનું ખાનું જોવાનું કેટલા શનિવાર છે એક બે ત્રણ અને ચાર શનિવાર છે ગુરુવાર કેટલા આવે છે તો ગુરુવાર જાન્યુઆરી મહિનામાં જોવાનું ગણવાનો આ એક બે ત્રણ ચાર અને પાંચ છે આ રીતે સમજાય હવે કોઈ એમ કે બે હજાર વીસના માર્ચ મહિનાની અંદર એટલે માર્ચ એટલે કે ત્રીજા મહિનામાં શુક્રવાર કેટલા છે તો અહીંયા શુક્રવાર આપણે જોવાનું પેલા શુક્રવાર અહીંયા છે કેટલા છે તો અહીંયા એક બે ત્રણ અને ચાર શુક્રવાર આવે છે કોઈ આપણને એમ કહે કે જૂન મહિનામાં ત્રીસ તારીખે કયો વાર આવે છે તો આ જૂન મહિના તેમાં આ ત્રીસ તારીખે કયો વાર આવે છે તો સીધું ઉપર જવાનું તો કે મંગળવાર આવે છે આ રીતે કેલેન્ડર જોવામાં આવે છે કયા મહિનામાં એકત્રીસ દિવસ છે તો આ દરેક મહિનાની અંદર એકત્રીસ દિવસ આવે કયા મહિનામાં ત્રીસ દિવસ છે તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય તો પરંતુ અહીંયા દિવસ છે વર્ષમાં કુલ કેટલા દિવસ થશે છાસઠ ઓગસ્ટ મહિનામાં કેટલા શનિવાર છે મેં કીધું હતું તેમ ઓગસ્ટમાં સ લખ્યો હશે આવો સ ની અંદર જોવાનું કેટલા થાય છે તો પાંચ શનિવાર થશે કયા મહિનામાં માત્ર રવિવાર અને સોમવાર પાંચ વખત આવે છે તો નવેમ્બર મહિનામાં કેલેન્ડર પૂર્ણ કરવાનું છે અહીંયા એક નંબર આપે અહીંયા એક અગિયાર નંબર છે તો અહીંયા દસ નવ આઠ એ રીતે ઊંધા લખો તો એકડો જ્યાં આવે ત્યાં અહીંયા એક આપણે અહીંયા આવે છે તો અહીંયા બાર તેર ચૌદ આ રીતે તમે કેલેન્ડર પૂર્ણ કરી શકો આપેલી ઘટનાઓને નીચેની સમય રેખા પર દર્શાવો તમે દોડતા શીખ્યા તો અહીંયા અ તમે ઘૂંટણીએ ચાલતા શીખ્યા બ અને તમે લખતા વાંચતા શીખ્યા ક એનો મતલબ પહેલા પહેલા તમે શું શીખો તો તમે ઘૂંટણીએ ચાલતા શીખ્યા શરૂઆતમાં પછી તમે દોડતા શીખ્યા અને તમે લખતા વાંચતા શીખ્યા તો આ ત્રીજા નીચે તમારી દિનચર્યા આપેલ છે તેનો સમય દર્શાવો જાગવાનો સમય અહીંયા મિનિટ કાંટો સોરી કલાક કાંટો સાત ઉપર મોટો એટલે કે મિનિટ કાંટો બાર ઉપર એટલે કે સાત વાગે જાગવાનું ઉઠવાનું તો સાત વાગે શાળાએ પહોંચવાનો સમય અગિયાર વાગ્યાનો અગિયાર ઉપર કલાક કાંટો બાર ઉપર મિનિટ કાંટો એક્ઝેક્ટ અગિયાર વાગે એટલે શાળામાં પહોંચી જવાનું રમવાનો સમય તમારો પાંચ વાગે રમવા છો છૂટીને સ્કૂલેથી તો પાંચ ઉપર કલાક કાંટો બાર ઉપર મિનિટ કાંટો એટલે કે મોટો કાંટો તો પાંચ વાગે રમવા જવાનું ઘરકામ કરવાનું એટલે કે હોમવર્ક કરવાનો સમય તો છ વાગે કલાક કાંટો મિનિટ કાંટો બાર ઉપર તો છ વાગે એટલે લેસન કરવા બે જવાનું જમવાનો સમય સાડા સાત અથવા સાત આઠ વાગે હોય આઠ વાગે જમતા હોય તો આઠ ઉપર અહીંયા રાખવાનો સાત વાગે જમતા હોય તો સાત ઉપર નાનો એટલે કે કલાક કાંટો બાર ઉપર મિનિટ કાંટો સાત વાગે જમવાનું પછી પાછું થોડું ટીવી જોવાનું લેસન બાકી હોય પૂરું કરવાનું પછી સુઈ જવાનું સુઈ જવાનો સમય છે તમારો દસ વાગ્યાનો મિનિટ કાંટો બાર ઉપર અને કલાક કાંટો દસ ઉપર દસ વાગ્યા સુઈ જાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પાણી ઉકળવા લાગતો સમય મિનિટ થાય પાંચ મિનિટ દસ મિનિટ જેવું મોટું તપેલું આવડું મોટું તપેલું મૂકો તો વારે લાગે ભાઈ મિનિટમાં મહિનો મહિનો તો ના જ થાય એટલે મિનિટમાં લખવાનું પ્રાચી કરતાં તેનો ભાઈ બે વર્ષ મોટો છે પ્રાચી ત્રણ વર્ષની છે તો તેના ભાઈની ઉંમર કેટલી હોય પ્રાચી કરતાં તેનો ભાઈ બે વર્ષ મોટો કેટલા વર્ષ મોટો બે વર્ષ આની ત્રણ વર્ષની ઉંમર છે એટલે કે પાછી ત્રણ વર્ષની હોય બે વર્ષ મોટો છે તો આ બે વર્ષ મોટો આપણે કરીએ તો પાંચ જવાબ આવે તો ભાઈની ઉંમર પાંચ એટલે કે સી જવાબ આપણને મળે એક વર્ષમાં કેટલી પૂનમ આવે એક વર્ષમાં બાર પૂનમ આવે બાર માસ આવે પહેલી તારીખે બુધવાર હોય તો આઠમી તારીખે કયો વાર હોય તો બુધવાર જ હોય જાન્યુઆરી માસમાં સૌથી પહેલાં કયો તહેવાર આવે જાન્યુઆરી ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ આવે મકરસંક્રાંતિ ઓપ્શન બી વર્ષ બે હજાર વીસમાં ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર હોય તો કઈ એક તો એક તારીખે કયો વાર હોય જો પાંચ રવિવાર હોય તો એક તારીખે રવિવાર જ હોય તો જ પાંચ થાય નહીં તો પાંચ પૂરા થાય નહીં સાત દિવસો હોય એટલે વર્ષ બે હજાર એકવીસ એપ્રિલમાં એક તારીખે ગુરુવાર હોય તો કયા બે વાર બે વાર માસમાં પાંચ દિવસ આવે તો પહેલી તારીખે ગુરુવાર હોય તો ગુરુવાર અને શુક્રવાર પાંચ દિવસ આવે કારણ કે પહેલી તારીખે જે હોય એ જ દિવસ વધારે વખત આવી શકે માસમાં ત્રણ વારના નામ પાંચ વખત આવે તો માસના દિવસો કેટલા એકત્રીસ કેમ પાંચ વખત આવે તો ત્રણ વારના નામ પાંચ વખત આવે તો પાંચ તરીકે પંદર થઈ જાય અને બાકીના દિવસો છે એ સોળ દિવસો બાકીના દિવસોમાં તો ચાર વખત આવે તો ચોખ્ખું ચોખ્ખું બાકીના દિવસો વધ્યા ચાર કારણ કે કુલ સાત દિવસ હોય કેટલા સાત દિવસ હવે ત્રણ વારના નામ પાંચ વખત આવે એટલે કે ત્રણ વારના નામ પાંચ વખત આવે તો પંદર દિવસો થઈ ગયા કેટલા થઈ ગયા પંદર દિવસ આવી ગયા હવે એ માસમાં બાકીના કેટલા દિવસો વધ્યા ત્રણના પાંચ તો હવે ચાર દિવસો વધ્યા તો ચાર તરી બાર દિવસો આપણે ચાર તો ચાર ની અંદર ચાર દિવસો આવે ચાર દિવસમાં ચાર દિવસો આવે તો ચોકું ચોકુ ને સોળ તો પંદર ને સોળ એકત્રીસ તો એકત્રીસ દિવસો હોય અગિયાર વર્ષના કયા માસમાં અઠવાડિયાના બધા જ દિવસ ચાર વાર આવે છે તો ફેબ્રુઆરી માસમાં વર્ષ બે હજાર વીસ પછી કયું વર્ષ લીફ વર્ષ હોય તો બે હજાર ચોવીસનું એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે લાગતો સમય સેકન્ડ લાગે નજીક રૂમ હોય તો પછી બે બિલ્ડિંગ હોય ને તે જગ્યાએ જવું હોય તો મિનિટ લાગે રવિની ઉંમર બે હજાર વીસમાં છ વર્ષની છે તો તેનો જન્મ કયા વર્ષમાં થયો હોય બે હજાર વીસમાંથી છ બાદ કરો તો બે હજાર ચૌદમાં થયો હોય કેરી પાકતા કેટલો સમય લાગે તો દિવસની અંદર ગણતરી થશે વર્ષો ના વીતી જાય ને કેરી જતી રહે શરણમ કરતા તેની બહેન ત્રણ વર્ષ નાની છે તો ઉંમર કેટલી તો પાંચ ઓપ્શન સી કયા માસમાં ત્રીસ કરતા ઓછા દિવસ હોય ફેબ્રુઆરીની અંદર અઠ્યાવીસ કાં તો ઓગણત્રીસ હોય બે હજાર અઢારના ત્રણ વર્ષ પહેલાં કયું વર્ષો અઢારમાંથી ત્રણ બાદ કરો તો બે હજાર પંદર ઓપ્શન એ ડિસેમ્બર માસમાં પહેલી તારીખે રવિવાર હોય તો તે માસમાં કેટલા રવિવાર હોય પાંચ માગ્યા મુજબ રાપતાલનો તહેવાર કયા અંગ્રેજી મહિનામાં ઉજવાય ડિસેમ્બરે ઉજવાય છે ડિસેમ્બર મહિનામાં એકત્રીસ એક બે હજાર પંદરમાં જન્મેલ બાળક કઈ તારીખે પાંચ વર્ષનો થશે પંદરમાં પાંચ ઉમેરો તો વીસ સાલ આવે તો વીસ બે હજાર વીસ લખી દેવાની પહેલો મહિનો છે પહેલો મહિનો જ આવે જે દિવસ હોય એ દિવસ અહીંયા લખી દેવાનો ત્રીસ તારીખ લખી દેવાની તો ત્રીસ એક બે હજાર પચીસ આવે એટલે પાંચ વર્ષનો થઈ જાય જે મહિનામાં ત્રીસ દિવસ હોય તે મહિનાની યાદી કરો આ રીતે લખી શકશો સમય સાડા સાત તો સાડા સાત કીધું છે તો સાત અને આઠની વચ્ચે નાનો કાંટો એટલે કે કલાક કાંટો લેવાનો અને ત્રીસ એટલે કે કોઈ પણ આંકડો હોય એને પાંચ વડે ગુણવાનો તો છ પંચાને ત્રીસ તો છ ઉપર આવે છે તો મિનિટ કાંટો છ ઉપર રાખવાનો તો આ કેટલા વાગ્યા સાડા સાત અગિયાર વગાડવા છે તો અગિયાર ઉપર નાનો કાંટો કલાક કાંટો મિનિટ કાંટો બાર ઉપર એક્ઝેટ અગિયાર વાગ્યા છે હવે તમારે ગણવું હોય અહીંયા ત્રણ તો અહીંયા કાંટો હોય સપોઝ ખાલી શીખવાડવા માટે છે અહીંયા કાંટો હોય મોટો કાંટો તો કેટલી મિનિટ થયું હોય તો દરેકને દરેક આ જેટલા બી આંકડા આપેલા છે દરેક આંકડાને પાંચ વડે ગુણવાના તો અહીંયા પાંચ વડે ગુણો તો ત્રણ પંચાને પંદર તો અહીંયા કાંટો હોય તો પંદર મિનિટ થઈ હોય તે જ રીતે આઠ ઉપર કાંટો હોય તો આઠ પંચું ચાલીસ તો અહીંયા કેટલી મિનિટ થયું હોય ચાલીસ મિનિટ દસ ઉપર કાંટો હોય મિનિટ કાંટો તો કેટલી મિનિટ થયું હોય અહીંયા મિનિટ કાંટો મોટો કાંટો હોય તો દસ પંચુને પચાસ તો પચાસ મિનિટ થયું હોય ઓકે આ રીતે તમારે યાદ રાખવાનું છે આશા રાખવું બાળકો સમય વહી જાય છે તેની સ્વ અધ્યયન સંપૂર્ણ વિડીયો તમને સમજાઈ ગયો હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો